તો પાણીપુરી ખાધી, દહીં પૂરી ખાધી, વડાપાઉં ખાધું. મને તો એ બધું બહુ જ ભાવે છે. તમને બધાને ભાવે છે? શું તમને ખાઓ છો આ બધી વસ્તુ? તમને સારી રીતે પચી જાય છે આ બધી વસ્તુ? તકલીફ પડે છે ને કોઈ દિવસ? હા, આટલી બધી વસ્તુ ભાવે તો ખરી, પણ થોડી પચવામાં આપણને તકલીફ પડી જાય છે. પડે છે ને તમને પણ? હા, તો આજે આપણે પાચન ક્રિયાનો અભ્યાસ કરવાનો છે. તો એ પહેલાં આપણે એક ચિત્ર જોઈએ. હવે આ ચિત્ર એક માનવ શરીરનું છે. હવે તમારે એમાં કરવાનું શું છે એ ખબર છે? હા, તમને એક ચિત્ર આપ્યું છે અને આ ચિત્ર તમારી ટેક્સ્ટબુકમાં પણ છે. તમારે ચિત્ર નોટબુકમાં દોરવાનું નથી, પણ તમારી ટેક્સ્ટબુકમાં ચિત્ર હોય ને તેમાં જ તમારે બનાવવાનું છે. હવે તમારે શું કરવાનું છે તો એ જોઈ લો. તો ચાલો હું તમને સ્લાઇડ દ્વારા થોડો પરિચય કરાવું અને એ જ રીતે તમારે દોરવાનું છે. તમે અહીં ચિત્ર જુઓ છો ને, તો એમાં તમારે શું કરવાનું છે તે આપણે જોઈએ. તમે મોંમાં ખોરાક મૂકો અને ગરી જાઓ. તે પછી તે ક્યાં જાય છે તે તમારે ચિત્રમાં દોરવાનું છે. તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો. તમારા ચિત્રની તમારા મિત્ર સાથે આપ લે કરો. શું તમારા બધાનું ચિત્ર સરખું થાય છે? જુઓ, આમાં તમારી મૌલિકતા પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. તો તમને સમજ પડી કે તમારે માનવ શરીરમાં કઈ રીતે કાર્ય કરવાનું છે? તમે એકવાર દોરી દો અને હા, તેની સરખામણી તમારા મિત્રના ચિત્ર સાથે પણ કરવાની છે. હા, કોઈએ જોઈને કામ કરવાનું નથી. તમને જે રીતે ખબર પડે, તમારા મગજમાં જે રીતે ખ્યાલ આવે એ રીતે તમારે દોરવાનું છે. મને ખબર છે કે તમે તમારા વિચાર પ્રમાણે આ કાર્ય કરશો. અને હા, માનવ શરીરનો પરિચય હું પહેલાં તમને એક સ્લાઇડ દ્વારા આપું. તો ચાલો આપણે ચિત્ર દ્વારા સમજીએ. તો અહીં તમને ચિત્ર દેખાય છે ને, તો જુઓ તેમાં કયા કયા ભાગ આપ્યા છે. મોં, અન્નરી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. તો તમને ખબર છે આ બધા ભાગ પાચન ક્રિયાના ભાગો છે. તો આપણે જોઈએ કે આપણા મોંમાં ખોરાક મૂકીએ અને ઘરી જઈએ, ત્યારબાદ ત્યાંથી ખોરાક અન્નરીમાં થઈને જઠરમાં જાય છે. જુઓ, દેખાય છે ને જઠર? હા, જે ઉપર છે ને મોટું, હા એ જઠર છે. ત્યાંથી નાના આંતરડામાં અને તે પછી મોટા આંતરડામાં જાય છે. છેવટે તેમાંથી ન પચેલો ખોરાક મળ દ્વારા બહાર નીકળી જાય છે. તો તમને ખબર પડી કે આપણા શરીરમાં પાચન ક્રિયા કઈ રીતે કામ કરે છે? હા, એના અવયવો વિશે સમજ પડી ને તમને? હા, તો આ રીતે આપણું શરીર પાચન ક્રિયાનું કામ કરે છે. તો ચાલો હવે આપણે આગળના મુદ્દા તરફ જઈએ. તો આપણો આગળનો મુદ્દો આ રીતે છે કે આપણને જ્યારે બહુ બધી ભૂખ લાગે ને, હા, તો ત્યારે આપણે શું કરીએ છીએ? બધા અલગ અલગ કરતા હશે. કોઈને બહુ ભૂખ લાગે તો કોઈ એમ કહે છે ને કે મને એટલી બધી ભૂખ લાગી છે તો હું બધું ખાઈ જાઉં. કરો છો ને આવું? અને કોઈ વાર ગુસ્સો આવી જાય છે. ભૂખ લાગી હોય ત્યારે ગુસ્સો આવી જાય, મમ્મીને ગુસ્સો કરી દઉં, બેનને ગુસ્સો કરી દઉં. કરો છો ને આવું? પછી બીજું શું થાય છે તમારી સાથે? હા, બધાના પોતાના અલગ અલગ વ્યવહાર હોય છે. ક્યારે? જ્યારે તમને ભૂખ લાગે છે. હા, મને ભૂખ લાગે છે ત્યારે હું શું કરું છું ખબર? મને જ્યારે ભૂખ લાગે ને ત્યારે હું જોરથી હસું છું. કેવી રીતે? આવી રીતે હસું છું. એકવાર તમે ટ્રાય કરજો, જ્યારે તમને ભૂખ લાગે ને ત્યારે જોર જોરથી હસજો, તમારી ભૂખ ભાગી જશે. હવે
તમે વિચારો કે તમને ભૂખ લાગી છે એવું કઈ રીતે ખબર પડે? તમને ખબર પડે છે કે મને બહુ ભૂખ લાગી છે? હા, તો એનો પણ આપણે વિચાર કરવાનો છે. હવે આ તો બધાના પોતાના વ્યવહાર છે. તમારે વિચારવાનું છે કે તમને ક્યારે ભૂખ લાગે છે અને ક્યારે તમને તેની ખબર પડે છે. શું થાય છે તો ભૂખ લાગે છે? કોઈને પેટમાં ગુરગુર ગુરગુર બોલવા માંડે, હે ને? હા, તો એ રીતે તમારે પણ તમને જ્યારે ભૂખ લાગે છે તે કઈ રીતે ખબર પડે છે તેનો તમારે વિચાર કરવાનો છે. તો ચાલો, અહીં કેટલાક બાળકો આપ્યા છે કે તેઓને જ્યારે ભૂખ લાગે છે ને ત્યારે તેઓને આ રીતનું થાય છે. તો ચાલો આપણે તેનો પણ પરિચય કરીએ. તો તમે અહીં જોઈ શકો છો કે આ બાળકોને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તેઓને આવું થાય છે. તો પહેલું ચિત્ર છે, એમાં એક છોકરી છે, તો એને ભૂખ લાગે ત્યારે તેનું માથું દુખે છે. બીજા બાળકને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તે થાકી જાય છે. ત્રીજા નંબરના બાળકને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તે ગુસ્સે થાય છે. અને ચોથા નંબરના બાળકને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તે રડે છે. તો આ રીતે આ બાળકોને આ તકલીફ થાય છે. હવે તમને બે દિવસ સુધી ખાવાનું ન આપે તો તમને કંઈ થાય? શું થાય? ભૂખ લાગે. બીજું, થાકી ગયા હોય એવું લાગે ને, તો આપણાથી રેવાય ખાધા વગર? હા, આપણાથી ખાધા વગર બિલકુલ નહીં રેવાય. આપણે તો ખાવું જ પડે. હવે આપણે ખાઈએ તો છીએ, ફક્ત ખાઈએ છીએ નહીં, આપણે તો પાણી પણ પીએ છીએ. પીએ છે ને? હા, તો પાણી આપણે પીએ છીએ, બરાબર ને? તો એ પાણી આપણે અહીંયાથી પીએ છીએ મોંથી, તો એ પાણી પછી ક્યાં જાય છે? તમે જાઓ છો ને એક નંબર. હા, ફક્ત તેમાં જ જાય છે? નહીં, થોડું ઘણું આપણું શરીર પણ પાણી લે છે, બરાબર ને? એનાથી તો આપણને શક્તિ આવે છે. આવે છે ને? હા, તો પાણી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જેમ કે આપણે ખાવાનું ખાઈએ છીએ એમ આપણને પાણીની પણ ખૂબ જરૂર પડે છે. હવે તમને એક શબ્દ આપું છું, તેના વિશે તમે શું વિચારો છો? તો એ શબ્દ છે ગ્લુકોઝ. શું વિચારો છો ગ્લુકોઝ વિશે તમે? ખબર છે આ શબ્દ તમને? કેવી રીતે ખબર છે તમને? વિચારો, તમે ક્યાંક સાંભળ્યો છે આ શબ્દ? આપણે જ્યારે સ્પોટ ડે હોય છે ને સ્કૂલમાં, ત્યારે ગ્લુકોઝ વાળું પાણી મળે છે. મળે છે ને? કેવું મજા આવે છે પીવાની. તો એવું કેમ સ્પોટ ડે ને દિવસે ગ્લુકોઝ વાળું પાણી કેમ આપવામાં આવે છે? તમે વિચાર કર્યો? આવો વિચારો. હા, શક્તિ મળે છે. શક્તિ મળે છે. તો ચાલો આપણે એવી જ એક સાનિયાની વાર્તા કરીએ કે જેમાં સાનિયાને ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે. તમે બધાએ તો ગ્લુકોઝવાળું પાણી પીધું છે, બરાબર ને? પણ આ જે સાનિયા છે ને, તો એને તો બોટલ ચડાવવામાં આવે છે. અને ક્યાં? હોસ્પિટલમાં. તો ચાલો આપણે તેની વાર્તાનો પરિચય લઈએ. સાનિયા ખૂબ જ બીમાર હતી. આખો દિવસ તેને ઉલટી અને